નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને હાલ ભારત અને ચીનની સરહદ પર જે રીતે સૈનિકો સામસામે આવી ગયા છે અને આને લઈને જે તણાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની પર ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે નિવૃત્ત મેજર મયંક માથુર જોડાઈ ગયા છે માથુર સાહેબ સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે અને તમે આ ચર્ચામાં ભાગ લેવા માટે આવ્યા તે બદલ તમારો આભાર પણ માનીએ છીએ મેજર મયંક સૌથી પહેલાં સવાલ કે સરહદ પર હાલ કેવી પરિસ્થિતિ છે અને ત્યાં શું ચાલી રહ્યું છે તમારાથી જાણવા માગીશું સૌથી પહેલાં જય હિન્દ નમસ્કાર થેન્ક યુ મનોજભાઈ આ ઓપોર્ચ્યુનિટી આપવા બદલ જે હાલમાં જે ચાલી રહ્યું છે ઇન્ડિયા અને ચાઇનાના જે સ્ટેન્ડ ઓફ અને પોસ્ટ સ્ટેન્ડ ઓફ જે ટેન્શન ચાલી રહી છે લાસ્ટ આખો મંથ આ ટેન્શનના આધારે ગયું છે અને ખૂબ એમાં લોસીસ થયા છે બંને આર્મીઝને આજનું જે લેટેસ્ટ જે અમે જોઈ જોઈ રહ્યા છીએ અને જે લેટેસ્ટ થઈ રહ્યું છે બંને આર્મીઝ ત્યાં બિલ્ટઅપ કરી રહ્યા છે ખાસ કરીને ચાઇનીઝ આર્મીનું એવું દેખાવામાં આવે છે જ્યાં જે સ્ટેન્ડ ઓફ થયેલું એક્ઝેક્ટલી ગાલવાન વેલીમાં જ્યાં પંદર અને સોળ તારીખની રાત્રે કેજ્યુઅલિટીઝ થઈ હતી જેમાં ફિઝિકલ ફેસ ઓફ થયું હતું અને બંને આર્મીઝે કેઝ્યુઅલ્ટીઝ ભોગી હતી એ જગ્યાએ જે અગ્રીમેન્ટ્સ થયેલા બંને આર્મીઝના વચ્ચે કે જે ડીએસ્કેલેશન થવું જોઈએ એ ડીએસ્કેલેશન જોવામાં આવ્યું નથી એના બદલ ચાઇનીઝ આર્મીએ પોતાના જે ડિફેન્સીસ છે એમના જે લોજિસ્ટિક બેકઅપ છે એ ખાસું ત્યાં વધારી દીધું છે અને એ એક ચર્ચાનો વિષય છે અત્યારે હાલમાં જે આપણા જે ડિફેન્સ ફોર્સિસ છે અથવા જે આપણા ડિપ્લોમેટિક ફોર્સિસ છે એમના થ્રુ જે જાણ મળવામાં આવે છે અને જે આપણે વાંચી રહ્યા છે પ્રિન્ટ મીડિયામાં અને જે ન્યૂઝમાં જોઈ રહ્યા છે એના બદલ ખૂબ ડિવેલપમેન્ટ થઈ રહ્યું છે ઇન્ડિયન આર્મી પાછળ નથી ઇન્ડિયન આર્મી કોઈ વીક આર્મી નથી એના સામે સામે કાઉન્ટર કરશે અને જે ચાલી રહ્યું છે એ અત્યારે કેમેરા પર બોલવા જેવું નથી પણ ઇન્ડિયન આર્મી પાછળ નથી ઇન્ડિયન આર્મીનું ખાસું સારું ત્યાં બેકઅપ છે ખાસું સારું ત્યાં ડિપ્લોયમેન્ટ અને ડેવલપમેન્ટ છે મયંકજી તમને બીજો સવાલ મારો એ જ છે કે આજના સમયમાં જ્યારે સરહદ પર આ પ્રકારેનું ઘર્ષણ છે લોકો તમામ વસ્તુ જાણવા માંગે છે તમામ ગતિવિધિ જાણવા માંગે છે તો આપ એક નિવૃત્ત મેજર છો આર્મીના ઓફિસર છો તમારા હિસાબે લોકોએ કેટલું જાણવું જરૂરી છે અને કેટલું તેમના સુધી પહોંચવું જરૂરી છે તમામ વસ્તુ એમના સુધી જો ના પહોંચે તો શું થઈ જાય જ્યાં જ્યાંથી આપણે વાત કરીએ એક આમ આદમી એક નોર્મલ સિટીઝનને એક બેસિક વસ્તુ ખબર હોવી જોઈએ કે બોર્ડર પર શું ચાલી રહ્યું છે કયા ફોર્સીસ છે કયા ફોર્મેશન્સ છે કઈ યુનિટો છે એની વિગતો કોઈની માટે જરૂરી નથી એટલું જ જરૂરી છે કે જે લોકો ત્યાં આપણી ખાતર લડી રહ્યા છે ડિપ્લોયડ છે એમને સપોર્ટ કરો કારણ કે જે આપણા એનિમી કન્ટ્રીઝ છે એ કોન્સ્ટન્ટલી આપણા જે મીડિયા છે આપણા જે ચેનલ્સ છે ફેસબુક પોસ્ટ છે અને બીજા જે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એમાં એ લોકો જોઈ રહ્યા છે વાંચી રહ્યા છે જેટલું બને મનોજભાઈ આપણા ચેનલના માધ્યમથી લોકોને એ મેસેજ આપવું બહુ જરૂરી છે રિસ્ટ્રિક્ટેડ જેટલું થાય રિસ્ટ્રિક્શન આપણે આપણા ઉપર રાખીએ અને કયા યુનિટ્સ કઈ ફોર્મેશન્સ એનાથી કાંઈ આપણે લેવા દેવા છે નહીં જેટલું થાય એટલું સિક્રેસી રાખીએ એના પર તો સારું રહેશે ઘણી મીડિયા રિપોર્ટ્સ અને ઘણા ચેનલ્સ પર એવું લાઈવ બતાડવામાં આવે છે એ ખોટું થઈ રહ્યું છે એટલું વધાર વધારે આપણે જેટલું બતાડીએ એ કશેક તો એનિમી એની જાણ લઈ રહી છે અને રેકોર્ડિંગ કરી રહી છે અને જેટલું ઓછું રાખીએ એટલું સારું રહેશે મયંકજી મારો આ સવાલ હતો કે જે રીતે ભારતીય મીડિયા તમામ વસ્તુનું વિશ્લેષણ કરી રહ્યું છે સ્પોટ બતાવી રહ્યું છે બટાલિયનના નામ બતાવી રહ્યું છે બીજી બાજુ ચાઇના છે જ્યાં સરકારી મીડિયા છે ત્યાંથી કોઈ સમાચાર નથી આવી રહ્યા કે ત્યાં શું થઈ રહ્યું છે તો એવા સમયમાં આપણે જે રીતે આપણી તમામ માહિતીઓ મીડિયામાં શેર કરી રહ્યા છે તો તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે મનોજભાઈ આપણે કારગિલ વોર જે હતી એના પછી જે પાર્લિયામેન્ટ અટેક હતું બે હજાર એકનું નાઇન્ટી નાઇનનું એ વખત આપણે જોયું છે કે મીડિયાએ રિપોર્ટિંગ કરી મીડિયાએ સારું બી કર્યું પણ ખાસું નેગેટિવ પ્રભાવ હતું ખાસી બધી વસ્તુઓ ખાસા ઇમ્પોર્ટન્ટ રિપોર્ટર્સ છે એમનું નામ હું લેવા નથી માંગતો એ લોકો છેક બોર્ડર સુધી પહોંચ્યા અત્યારે એ પીઆરઓ જે છે ડિફેન્સ પીઆરઓ ડિફેન્સ પીઆરઓને ડિફેન્સ પીઆરઓના હાથમાં છે અને એમઓડી એટલે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે ખાસી બધી જે પ્રવૃત્તિઓ છે મીડિયાની એના પર રોક લગાડેલી છે જે ડિફેન્સ પિયરો છે નોર્ધન કમાન્ડના દરેક કમાન્ડમાં પીઆર છે જે નોર્ધન કમાન્ડ ડિફેન્સ પીઆરો છે એ જે સ્ટેટમેન્ટ આપે છે એટલું જ સ્ટેટમેન્ટ અત્યારે પહોંચી રહ્યું છે છતાંય વોટ્સએપ છે આપણી પાસે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ઘણા એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે જેમાં ખાસા બધા વિડિયોઝ આવે છે લોકો બતાડે બી છે એના એની ઓથેન્ટિસિટી નથી એના પર તમે પ્રભાવ નહીં પાડતા એનાથી કાંઈક અફેક્ટ થતા નહીં જે ડિફેન્સ ફોર્સિસ છે અને જે સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ જે બી બધા બોર્ડર પર ડિપ્લોયડ છે જેમાં આઈટીબીપી છે બીએસએફ છે સીઆરપીએફ છે સશસ્ત્ર સેના બલ છે એમાં વિશ્વાસ રાખો એમના કર્મો પર એમના ડિપ્લોયમેન્ટ પર એમના સાહસ પર વિશ્વાસ રાખો અને એમને સપોર્ટ કરો મેજર મહેક માથુર રાતે આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ તો એક ચર્ચા એવી પણ કરી લઈએ કે આ જે ઘટના બાદ અલગ અલગ દેશો છે અમેરિકા છે રૂસ છે તેઓનું શું સ્ટેન્ડ છે અને જે નિવેદનો તેઓ કરી રહ્યા છે તેને તમે કેવી રીતે જુઓ છો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ બહુ રિપીટેડલી અને મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ રિપીટેડલી આગ્રહ કરે છે અને લોકોને રિક્વેસ્ટ કરે છે ઘણા લોકોને જે આ લોકેશન પર સર્વ કરી ચૂક્યા છે જે ડિપ્લોમેટ્સ છે જે એક્સ ડિફેન્સ ઓફિસર છે એમને એ લોકો એ જ રિક્વેસ્ટ કરે છે કે તમે આના પર વિશ્લેષણ પર કોઈ બી કન્ક્લુઝન આપો નહીં એમાં તમે ચર્ચા કરો તમે જે જોયું છે એ વાતો કરો જગ્યાની જગ્યાના નામો અને યુનિટના નામો આપ્યા વગર તમે ચર્ચા કરો અને શું બેસ્ટ છે દેશ માટે એ તમે સુઝાવ આપો તમારા એક્સપિરિયન્સ પર પણ એમાં કન્ક્લુડ ના કરો એ આપણા હિત માટે ખોટું છે અને થવું ન જોઈએ મેજર મયંક માથુર એક સવાલ એવો પણ છે કે જ્યારે ચીન અને ભારતની સરહદ પર આ ઘર્ષણ જેવો માહોલ છે તે સમયે અચાનક જ પાકિસ્તાનથી પણ એક નિવેદન આવી જાય છે કે આવામાં ભારત અમારી પર હુમલો કરી શકે છે તો પાકિસ્તાનનું આ જે નિવેદન છે તેને તમે કેવી રીતે જુઓ છો બહુ ખુશીની વાત છે અમેરિકાના જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે મિસ્ટર માઇક પોમ્પો એમને બે દિવસ પહેલાં એવું એક સ્ટેટમેન્ટ આપ્યું છે જ્યાં એ જર્મનીમાં જે યુએસ ફોર્સિસ છે એમને રિડ્યુસ કરીને સાઉથ ઇસ્ટ એશિયામાં જે ટેન્શન ચાલી રહી છે બંને દેશો વચ્ચે ઇન્ડિયા અને ચાઈના વચ્ચે અને એમનો એવો વિશ્લેષણ છે એમનું એવું એક અસેસમેન્ટ છે કે આ જે તણાવ છે ઇન્ડિયા ચાઇના વચ્ચે એ ખાલી ઈન્ડિયાને અફેક્ટ નહીં કરે બીજા જે દેશો છે જેમાં વિયેતનામ ફિલિપિન્સ મલેશિયા ઇન્ડોનેઝિયા સિંગાપોર થાઇલેન્ડ એમને બી કસેક તો ઇફેક્ટ ચાઈનાનું થશે એના અને સાઉથ ચાઈના સીની જે સુપિરિયોરિટી છે એ એના લીધે જ્યોગ્રાફિકલ ઇમ્બેલેન્સ થઈ શકે છે એવું એક અસેસમેન્ટ છે સેક્રેટરી ઓફ સ્ટેટ યુએસનું ત્યાંના જે પ્રેસિડેન્ટ છે યુએસના પ્રેસિડેન્ટના હુકમ અનુસાર ત્યાંથી ટ્રુપ્સ ટુ ધ ટ્યુન ઓફ ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી સિક્સટી થાઉઝન્ડ ટ્રુપ્સ યુએસ આર્મીના અથવા યુએસ ડિફેન્સ ફોર્સિસના એમાં મિક્સર હોઈ શકે એરફોર્સ અને નેવીના બી એમનું મૂવમેન્ટ સાઉથ ઇસ્ટ એશિયામાં ડિપ્લોયમેન્ટ ખાતર નેક્સ્ટ ફ્યુ ડેઝમાં જોવા મળી શકે છે કારણ કે ઇન્ડિયા અને ચાઇના નોર્મલ દેશો નથી એમ એમના કોઈ બી રિલેશન્સ આખા વર્લ્ડમાં અસર કરી શકે છે એને મધ્યનજર રાખતા આવું એક રિપોર્ટ આવી છે અને એ સ્ટ્રેન્થનિંગ હશે ઇન્ડિયા વીક નથી પણ ઇન્ડિયા અને જે બીજા સાઉથ ઇસ્ટ એશિયામાં દેશો છે એમને એક મિલિટરી સુપિરિયોરિટી મળશે એવું વાંચ્યું બી છે અને એવા રિપોર્ટ્સ બી છે મેજરમયું કે એક વાત એવી પણ છે કે જ્યારે આ ઘટનાઓ બને છે ત્યારે વિદેશ મંત્રાલય હોય કે રક્ષા મંત્રાલય હોય તેઓ દ્વારા બ્રીફ કરવામાં આવે છે તો જેટલું એ લોકો બ્રીફ કરે છે તેનાથી વધારે પછી વિશ્લેષણ શરૂ થઈ જાય છે તો આવા સમયમાં જે આ વિશ્લેષણ થઈ રહ્યું છે જે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે તે કેટલું નુકસાન કરી શકે છે પાકિસ્તાન ઓલ ઓલવેઝ જે એમના જે સ્ટેટમેન્ટ્સ છે એમની સ્ટ્રેટેજી છે એ ડાયરેક્ટ અટેક અથવા ડાયરેક્ટ કોન્ફ્લિક્ટવાળી કોઈ દિવસ હોતી નથી કારણ કે એમને બી ખબર છે ઇન્ડિયા સુપીરિયર છે એમને બી ખબર છે ઇન્ડિયન ડિફેન્સ ફોર્સીસ પાકિસ્તાન કરતાં સુપીરિયર છે સો એમના જે છે એમને અમે અમારી લેંગ્વેજમાં સાઈઓપ્સ કહીએ છીએ એટલે સાયકોલોજીકલ ઓપરેશન્સ એ સાયકોલોજીકલી પાછળથી અટેક કરશે કરે છે જોવામાં આવ્યું છે મિલિટન્ટ્સને ઇન્ફિલ્ટ્રેટ કરાવશે આવા સ્ટેટમેન્ટ્સ મોકલશે જેના કાંઈક આધાર હોતા નથી મીનવાઇલ જે ઇન્ડિયન મિલિટરી સ્ટ્રેટેજી છે જે ઇન્ડિયન ડિપ્લોયમેન્ટ છે એ ડિપ્લોયમેન્ટ ઇક્વલ છે એવું નથી કે આર્મી પાકિસ્તાન બોર્ડરથી મૂવ થઈને ચાઇના બોર્ડર પર જતી રહેશે એટલે આ જે ફ્રન્ટ છે ઓપન થઈ જશે કે જે સદન ફ્રન્ટ છે ત્યાં શ્રીલંકા શ્રીલંકાને શ્રીલંકાનું જે ફ્રન્ટ છે એ છોડીને બધી ત્યાં જતી રહેશે નહીં એવું સ્ટ્રેટેજી એવી સ્ટ્રેટેજી નથી જે ડિપ્લોયમેન્ટ્સ છે આર્મીના એરફોર્સના નેવીના એ એક ટેરિટોરલ ઇન્ટીગ્રીટી રાખવા બદલ પોતાની ને સુપ્રીમ રાખવા બદલ ડિપ્લોયમેન્ટ સ્પેસિફિક છે જે ચાઇનીઝ ફ્રન્ટેજ છે સાડા ત્રણ હજાર કિલોમીટરની જે ફ્રન્ટેજ છે એમાં એક ડિફરન્ટ ડિપ્લોયમેન્ટ છે જે ઓલમોસ્ટ આઠસોથી હજાર કિલોમીટરનું જે એલઓસી છે પાકિસ્તાન સાથે અને જે એના પછીની આઈબી છે રાઈટ ફ્રોમ અખનૂર ટિલ ગુજરાત કચ્છ બોર્ડર સુધી ત્યાંનું એક ડિપ્લોયમેન્ટ જુદું છે એમાં આર્મી બી છે એમાં સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સીસ સાથે છે એક એક સ્પેસિફિક સ્ટ્રેટેજી પર ચાલી રહ્યું છે આપણે એડોક પર કામ નથી કરતા પ્રોપર ટ્રેનિંગ ડોક્ટરીન છે એની સ્પેસિફિક મિલિટરી ડોક્ટ્રીન છે જેના આધારે આ બધું થઈ રહ્યું છે અને એના આધારે જ ડિપ્લોયમેન્ટ થાય છે અવેરનેસ વધી ગઈ છે આટલી અવેરનેસ આજથી દસથી પંદર વર્ષ પહેલાં નહોતી કારગીલ યુદ્ધ એક પહેલું એવું યુદ્ધ હતું જેમાં પબ્લિક અવેરનેસ વધી પણ એ અવેરનેસ સાથે સાથે એના નેગેટિવ જે રૂપો છે એ બી બહાર આવ્યા છે આપણને બધાને ખબર છે પહેલાં મોબાઈલ નહોતું એના વગર બી કામ ચાલતું હતું મોબાઈલ સાથે ઘણા પોઝિટિવ્સ છે ઘણા નેગેટિવ છે સિમિલરલી આને હું કમ્પેર કરું જ્યારે મીડિયા અવેરનેસ રીચ કમ્યુનિકેશન લોકો વાત કરે છે સારી વાત છે નિવેદનો આવે છે લોકો પરથી લોકોના જે ગ્રુપ્સ છે ઘણા ગ્રુપ્સ જેમ કે ફિકી છે બિઝનેસ ગ્રુપ્સ છે પોલિટિકલ ગ્રુપ્સ છે એવા સિટીઝન ગ્રુપ્સ છે એમના નિવેદનો બી જાય છે ખરા દેશના જે ઇલેક્ટેડ મેમ્બર્સ છે એમની પાસે અને પાર્લિયામેન્ટ પર મિલિટરી એ જ કરશે જે દેશ માટે હિતકારી છે મિલિટરી એ જ વાપરશે જે દેશને સુરક્ષા માટે જરૂરી છે નિવેદનો આવે છે સારી વાત છે અવેરનેસ જેટલી હશે એ પ્રમાણે લોકો નિવેદનો કરે છે એ ખોટા નથી સારા નિવેદનો છે સારા દેશ હિત માટે છે પોઝિટિવ છે પણ મિલિટરી એ જ કરશે જે દેશને સુપીરિયર રાખવા માટે બોર્ડર્સને સુરક્ષિત રાખવા માટે દેશવાસીઓને સુરક્ષિત રાખવા માટે અને દેશની ઇન્ટિગ્રિટી એટલે કે બોર્ડર ઇન્ટિગ્રિટી રાખવા માટે એ મિલિટરી કરશે એ બહુ ક્લિયર આપના માધ્યમથી એવું મનોજભાઈ આપણે કહીએ લોકોને અને સમજાવીએ તો એક અંડરસ્ટેન્ડિંગ વધશે જી મયંકજી ખૂબ ખૂબ આભાર તમે આ ચર્ચામાં જોડાયા હતા મેજર મયંક માથુર જે હાલ ચર્ચા કરી રહ્યા હતા ચીન અને ભારતની સરહદ પર જે ઘર્ષણનો માહોલ છે તેવા સમયમાં સેના શું કરી રહી છે અને હાલ પરિસ્થિતિ કેવી છે સેનાની સાથે સાથે સરકાર અને આપણે નાગરિકોની શું જવાબદારી બની જાય છે તેના પર પણ તેમણે સુંદર ચર્ચા કરી છે અને સુંદર માહિતી આપી છે